વડાપ્રધાન મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમના સોમા એપિસોડનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદીએ મન કી બાતના સોમા એપિસોડમાં સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અમે સકારાત્મકતા ઉજવીએ છીએ આ રેડિયો કાર્યક્રમ સાથે અનેક વયના લોકો જોડાયેલા છે પીએમ મોદીએ કહ્યું કે મન કી બાત કાર્યક્રમ સાથે જોડાયેલા વિષય જન આંદોલન બની ગયા હતા તેમણે કહ્યું કે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મન કી બાત કાર્યક્રમ કહ્યું હતું ત્યારે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ હતી મન કી બાત કાર્યક્રમમાં બીજાના ગુણોથી શીખવાનું માધ્યમ બની ગયું છે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે લોકો સાથે અનેકવાર મુલાકાત થતી હતી પરંતુ જ્યારે વર્ષ બે હજાર ચૌદમાં દેશનું વડાપ્રધાન બન્યો ત્યારે આ જીવન અલગ લાગ્યું અને મને જીવનમાં ખાલીપણું લાગ્યું હું દેશવાસીઓથી કપાઈને રહું રહી શકું તેમ નથી અને મન કી એ મને માધ્યમ આપ્યું कार्यक्रम में मैंने क्यों लोगों थी अलग थवा दी थी। जब मैं गुजरात का मुख्यमंत्री था तो वहां सामान्य जन से मिलना जुलना स्वाभाविक रूप से हो ही जाता था मुख्यमंत्री का कामकाज और कार्यकाल ऐसा ही होता है मिलने जुलने के अवसर बहुत मिलते रहते हैं लेकिन 2014 में दिल्ली आने के बाद मैंने पाया कि यहां का जीवन तो बहुत ही अलग है मेरे प्यारे देशवासियों इस कार्यक्रम ने मुझे कभी भी आपसे दूर नहीं होने दिया